સ્ટાર્ટિંગ માં બધું. હા, આજે મંગળવાર છે, શાંતિ જાળો. મા મોગલની ચાલુ થઈ ગયું, લાઈવ મા મોગલની પહેલા જબરદસ્ત જય બોલાવવા બોલે મને ધર્મ ગલ માતની આદિયાવર માતની મહામાયા મોમાય માતની ચારણેશ્વર મહાદેવની વડવાળા હનુમાનજી મહારાજની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. અજય મંગળવાર મા મોગલને માનવા વાળા 18 વરાણ ખૂબ મા ભગવતીની કૃપા છે. 18 વરાણ પર કોણ છે ભાઈ? જેની ઉપર મા ભગવતીની કૃપા છે તો આજે મંગળવાર એટલે માનું કઢાયું. ખૂબ માતાજી 18 વરણને સુખી રાખે અને એના ધાર્યા કામ કરે બાર. પણ એક ખાસ ધ્યાન રાખજો બાપ, આ આય એકની નથી, 18 વરણની છે. ચારણ હોય, આયર હોય, કાઠી મેર વાગે, રાગ મેઘવાળ હોય, મુસલમાન હોય, દેવી પૂજક હોય કે વાલ્મિક હોય, બ્રાહ્મણ સાધુ રબારી ભરવાર કોણ બી પટેલ કે ચારણ, 18 વરણ. આ 18 વરણ ની માં છે, આને કઈ પક્ષપાત નથી. બીજી વાત કે જે અમારા ચારણો અને આહીરો જે એકતાનું પ્રતિજ્ઞ બેબી છે, એક લાકડીએ હલવા વાળા, એક રેણીએ રહેવા વાળા એવા મામા અને ભાડનો અમારો નાતો ભાઈ, તો બે વરણને હું કાલે બોલ્યો છું માન ન્યૂઝ ચેનલ દ્વારા 2:45 કલાક અને અત્યારે બોલું છું. જે કાંઈ મીડિયા વાયરલેસ કરો સમજી કરજો, કારણ કે આ કોણ કરે જેને 1.5 રૂપિયાનો માવો ન દીધો ની, સમજી ગયો? એટલે આવા કોઈ ભડકાઓ ભાષણ વાળા ક્યાંય મીડિયા મોકલશો નહીં, કારણ તમારા મીડિયા નાખવાથી ને બોલવાથી ચારણ અને આહેરની કોઈની તાકાત ઓકાત નથી. માવા ભાડતની કોઈ લાગણી દુભાવી હવે તોડી હવે પછી ઓકાત નથી, કારણ કે ડાંગે મારા પાણી જુદા ન પડે. કદાચ તમે પાણીમાં લાકડી ઉભા તો પાણી જુદું નહીં પડે. અમારે વાંકો એક જ ચીજ છે, ગીગાથી. પણ કોઈ એકતા મામા ભારે નિર્ભૂત એવું વલંબાર ન કરજો, ભડકાવ ભાષણ ન કરજો. તમને બોલતા આવે તો જ બોલજો. તમને ખબર છે ન બોલાવવા નવ ગણ છે. તો આજે હજારો આહીરો આપણા મા મોગલ ધામે સેવા કરી રહ્યા છે, બાપ માને ઉજળી કરી છે. અને બે વર્ણને કહું છું, 2018 વર્ણને કહું છું, કારણ મોગલ એને સુખદ સમાધાન કરી નાખવાની છે મા પધડા વાળી હોનભાઈ. એટલે ખોટા કોઈ વાતો ન કરજો, પબડા ન મારજો. જે કરે આઈ કરે છે, આઈ થઈ જાય છે સમાધાન બાપ. અને મા 18 વર્ણને લઈને આવવા વાળી છે. હવે દુઃખ જે છે આપણે એના હમું છે, બધા વરણને ગણો છો ખોટા. અને હવે મીડિયા નો ખબર પડશે તો બંધ થઈ જજો. આ વસ્તુ છે. તો માનો તમને એક આદેશ છે બાપ, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આવવું નહીં, ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં. એક મોગલ ધામથી જેને કહેવાય કે બાપુનો તમને આદેશ છે, બને એટલી એકતા રાખો, બને ત્યાંથી 18 વરણ એક થાય દેવાનું છે બાપ. અને આવા સમાજમાં રહેવાની જરૂર છે બાપ.
પણ આપણે કોઈ ની વાત માનવાનું નથી. આ હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું, કારણ આનું જેને કઈ સુખદ સમાધાન થવાનું છે. બા પણ કોઈ ખોટા ભડકાવ ભાષણ કે મીડિયા નો દેશો, તમને બોલતા ન આવે તો બોલાય નહીં. કોકની લાગણી ધરમ દુખાય એવા કોઈ વ્રતમાન નો કરશો, મારે પોતાને બોલવું જોઈએ. મારામાં ફોન આવે છે કે બાપુ અમુક માણસને ખબર નથી પડતી, વિડિયા દઈ દે. મેં કીધું આ નખબરા દઈએ, હે જે ગુનેગાર છે આપણે એને એક જ છતાં આપવાની છે, પણ બે વરણને ખોટી રીતે હાનિ પહોંચાડવાની વાત ન કરો ક્યાંય. તોડવી શકે આ વડવાળી હાથવાનું કામ કરે છે, જોડવાનું કામ કરે છે, એકતાનું કામ કરવા વાળી છે. બીજી વાત, મારા ચારણો ને આદેશ છે, ચાર પાડાના ચારણો હારા ત્રણ ને ઈ હું તમને ચોક પાડી દઉં. આવડતા સંતાનો ચાર હવે હાથ મહિને જમે, તમે એમ કેમ કહીજો કે અડધા પાડો? આ તદ્દન વાત ખોટી છે. ચાર પાડાના ચારણો સહી તમે અડધો પાડો. ભાઈ શું કામ અડધો પાડો? દીકરાના દીકરીના લગ્ન હોય માંડવા ચાર જ હોય, થમ ત્રણ ન હોય. એમ સમાધાન કરી નાખ્યો બા, કારણ કે આપણો તો પરંપરાનો નાતો છે મામા ભારત નો. પણ એક તારે કોઈ તોડવાનું કામ કરે એનો સંગ છોડી દેજો, અને એને જ્યારે તમે ખુલ્લો ફેમેસ ન કરીશો, સમજી લ્યો. એમ આપણે એક થઈ રહેવાનું છે, કોઈની વાતમાં આવવાનું નથી. અને મોગલ ને કાયા 90% આ હીરો સેવા આપી રહ્યા છે, 90%, સમજી લ્યો. 10% માં બધા આવી ગયા. એમ કચ્છના આ હીરો બહુ ખબર હતી છે, જયારે કહે કારણ કે અમારી મામા ભારત ની લાગણી પરંપરા રહી છે, રહેવાની છે અને રહેશે. તો કોઈ લાગણી દુભાય મામા ભારત ની, આવો કોઈ ભાષણ ન કરીજે તો હું બધા વરણ ને કહું છું. એમ ચારણો ને આદેશ છે બાપ, મા સોનભાઈએ અને ચારણો પાંચ તમે ભેળા થજો, પાંચ આહીરો, પાંચ કાઠી, મેર, રબારી, ભરવાડ, ભલે પાંચ પાંચ ભેળા થજો, પણ બીજા અમારા જેવાનું કઈ કામ નથી બાપ આવવાનું, કારણ કે અમારું કામ હાથવાનું છે. તો આ બધા ભેળા થઈને કરજો. એક મારો તમને આદેશ છે બાપ. બીજી વાત કે ચારણો, હવે હું કાલે બોલ્યો છું ને અત્યારે બોલું છું કે સંતાન ને ભીડ આવે ને આ મા મોર આવે છે, તમે જોઈ લીધું ને, ત્યાં મા મોર આવે અને મા આડી ઉભી રહી જાય છે. હવે તો સમજો, એટલે આ એક તમને આઈનો આદેશ છે બા. બને એટલી દીકરીના પધરામણા કરો, દીકરીને રાજી કરો, ફૂઈને રાજી કરો, ભાડેજીને રાજી કરો બાપ. આ મને અત્યારે મોરબીથી ફોન આવ્યો હતો અત્યારે કે બાપુને કયો અમારા ઘરે પગલા પાડ્યો. લુખા બાપુ તમારા પગલા હું વળે છે બોલો? બાપુ પગલા પાડીને તમારું શું કરશે? હારું બાપુ પગલા તો ભરવાની મોગલ પાડે, બાપુના પગલા હું વળે છે? બાપુ બીડી માગીને પીવે છે, પણ પગલા તમે દીકરીના પડાવો, બહેનોના ભાડેજીના, એમાં મોગલ રાજી છે. બેન દીકરીના હારા પૈસાની લુગડા પહેરો ને તમે પધરામણા કરો છો, પધરામણા તમારી દીકરી બેન ભારત ના કરાવો. હું મારાથી ને ના પાડું છું, મારા ચારોને ખાસ કહું છું બાપ, કે પગલા દીકરી બેન ભારત ના પડે. મને બોલો મારા પગલા શું વળશે? તમારું ચારણો
બાપ પગલા પડો, બાપુડા ને દીકરી ના પડો એટલે મોગલના પગલા પડી ગયા બા. તમારી દીકરી ના પડાવો, એને રાજી રાખો, બાકી આ બાપ કરે ને એના નહી, કોક ના દુઃખ લીએ અને આમ કરે એને આઈ કહેવામાં આવે છે બાપ. એટલે ઘણા ને જો કહું બોલું છું ફી સુધી જાય છે. મારા રાજેશ મામા પધાર્યા છે બાપ, નાડાપાથી બાપ, મારા મામાને તાળીથી બનાવો બાપ, માતાજી એને ખૂબ સુખી રાખે બાપ. જાઓ તો આ એક આદેશ છે આનો તમને, મને એટલી દીકરીને રાજી કરો. આ તમે ભણેલ ભણેલ હું તો અભણ મુવો છો, પણ થોડી જાગૃતતા તો રાખો. ચારણ ચારણ છે ને દૂધ માંથી પોરા કાઢે, સમજો. આવું બધું હોનાર જ થઈ ગયું ચારણ, હવે સમજો. આ ફરજ અમારી છે બોલવાની ચારણ, અને હું તો જાહેર બોલું છું અહીંયાથી જાહેર. કોઈ પણ વર્ણની લાકડી દુભાની હોય અઢારે વર્ણની, તો સૌ પહેલો વિડીયો હું મૂકું છું. શું કામ કે આ અઢારે વર્ણ ને લઈ ઢાલે છે, અમારે બોલવાની ફરજ છે. અમે એટલા બધા મારી છે, કાંઈ વાંધો. મારે કોઈ હું તમને કોઈ સુધારવાનું નથી કહેતો, પણ જરીક સમજો. તમે ભણે ગણે એજ્યુકેશન ઉઠી અને તમે આટલી વાત ભૂલ ખાવ છો. જો દીકરાને કોઈની બોલવા ન દે બા, માં આગળ ઊભી રહી જાય બાપ. આ મારી તાગાત છે, તમને ખબર છે. ચાલો કે વારો હળદી માર્ગ પર હું ખાલી એક લીટી બોલું છું એનું. આ જેતભાઈ લાખાની મારી સાથે નું પાણી ભરવા ગઈ હતી, નારે ત્રણ ચાર દીકરીઓ હતી, એટલે એ પૈસા ઘરનું પહેલું નેહડામાં પૂજ્યું ને હારે ભાઈ હતી અને કહી દીધું ફાંસી બોલી દઉં, મારે હારે ન આવી છો. પણ બેન આમાં પાપી બેઠો છે કે એટલે હું અહીંયા પૂજી નેહડે માથે ગેડું હતું ને, એટલે નકર હું યા ન્યા મરડા ને ભરખી દઉં. જાણો છો ને એમાં ઠાકોર ના બે છોકરા આને માં કહેવાય. અને કીધું બે તું એક છો બે, સમજી લે ઓળખી દેતા હતા કે આ લાખાની જેતબાઈ છે, કે બે તું એકલી છો, ઢીગાનું થાય છે. કે ચારણોને ખબર પડી ગઈ, કોઈ દાદે થી ને પાડે થી ને હુંડલે થી ને હાંડીએ થી મેગા ઉછાળા ભરવા. અને બે ઠાકોરના દીકરા આવીને કહી ગયા કે બેન અમે તારી ભેળા છે. અને એ જેઠભાઈ ઓળખી ગઈ કે બેટા તમે મારા ભેળા રહીશો, કે હા હું, કે જાઓ જે ગાડે હું ન હોય એ ગાડે તમે રહી જાયો. 85 ગાડા નીકળ્યા, જે ગાડા નીકળે એ લાખની જેઠભાઈ, જે ગાડું નીકળે એ લાખની જેઠભાઈ. આને આઈ કહેવાય. કે બેન અમે તમને ઓળખી નહી કે માવડી, એ કે હું તો તમને ઓળખી ગઈ. કે બેન અમને શીખ કહે, આને શીખ કહેવાય. જુઓ આમાં મેને શીખ ન કહેવાય, કે અમને કંઈક શીખ આપ બેન. કે બાપ ઠાકોરો તમે નીતિ ધર્મ રાખજો, તમારો ધર્મ આચરજો, તમે કોણ છો એ જાતિનો અભિમાન રાખજો, નીતિથી નાખજો ને તમારા પાંચ વર્ષ ને હો થઈ જાય છે, અધર્મીનું એક નહીં રહે. આજની માલ પર વાલોહરની માલ પર આંબો નો ઉગે ઉગાડવો તો માટી લઈ જવું પડે છે બા. એ જે તમાર એને એમ નો કીધું હું માર છો, પધારો ચાલે, એને એમ નો કીધું હું માર છો. હે જગત કે આય હોન પાય બધરા વાળી માં ગંગા નો અવતાર મધરા વાળી હોનબાઈ ની શું વાત કરી, તો ભાણે જ હતી અમારી બાપ. આઈ સોનબાઈ ને આપને નથી ઓળખી કે પછી ઓળખ્યા બાપ, એ ભગવતી એમ નથી ઓળખાતી. એ ઓળખાય અમુક આત્માને જ ઓળખાય છે, પણ ચારણ હંમેશા હાથું કહેવા વાળો છે. ચારણ કોઈના બાપના વખાણ જ ન કરે હોય એવું કહી દે ચારણ.
ચારણ વખાણ કરે હોય એવું કે ચારણ ચારણ અઢારે વરણ ને લઈને હાલવા વાળો છે. ચારણ ખુશામત કરવા વાળો નથી. હાથે હાથું કહી દે ચારણ, કારણ કે ચારણ ના નિયમ હોળ છે. જેમ નાગભાઈ માનો દીકરો ખૂટકરણ ને ખૂટકરણ નો દીકરો નાગાજણ, એનામાં હોળ નિયમ હતા. વખાણી રાખે ને બોલું બદલે ને ભૂતો જગાડાય ને આવા ચારણો ના નિયમ હતા. ખોટી પ્રશંસા કરે નહીં, હોય એવું કહી દેવું, આ ચારણો ના નિયમ હતા. અને હજી છે હા, તો ચારણો તમારે પર ધારે જવાની જરૂર નથી. હું મારાથી વાત કરું છું. તમારે અહીંયા દીકરી છે ને ટકનું લેવી ખાતે કે આઈપીએસ હોય કે ડોક્ટર હોય કે મામલતદાર હોય, એ દીકરીને તમે એક એક જુગલ લુગડા આપી દો અને પાંચ પાંચ રૂપિયા કે પચાસ રૂપિયા વધારે હોય તો વધારે આપો. દીકરી બેન ભાણિતને આપી દો. આ વડવાની એમ કહે છે ચારનો મારી પાસે નો, હું જેના ઘરે જઉં. આ મંગલનો તમને આદેશ છે બાપ, તમારા ઘરે જ ભગવતીઓ છે. પધરામણા ન કરો. અમને કે બાપ પધરામણા કરો. મારા પધરામણ તમારું ભણી છે શું બોલો, શું ભણી છે ભાઈ? મારા પધરામણામાં શું ભણી છે તમારું? કારણ કે હું હાથું કહું છું, મારે કોઈનું લેવું નથી. ચારણ સૌ ને એટલે હાથું કહેવું પડે. અને જાહેરમાં કહું છું, અહીંયા આવે કોઈ દીકરો મારો મારી પાસે જાહેરમાં કહું છું. કાલે કીધું ને અત્યારે કહું, અહીંયા આવે રૂપિયા મૂકવા ખબર પડે કે બાપુ આગળ કેમ મૂકાયું છે. સાદા મૂળા મૂકો ખબર પડે, હળગાવી નાખે છે આમાં. અહીંયા આવો, બાકી બીડી માગી પીવું છું. અહીંયા આવો કોઈ રૂપિયા લઈને, પછી પચાસ લાખ નહીં કરોડ બે કરોડ લઈને અહીંયા આવો. કારણ કે અઢારે વર્ષની તાગા થયા બેઠી છે. અને મોગલને મેં એટલું કીધું કે હું બેઠો છું તે સુધી માં ખોટું થવા નહીં દઈશ. માં કે બેઠો છે ને મરાવા એ નહીં ખોટું થવા દઉં. કારણ કે મેં દુઃખ વાગ્યું છે અઢારે વર્ષનું, એટલે અહીંયા ખોટું તો થાય છે જ નહીં. હા, ઘણા એને ફી છૂટી જાય છે. બાપુ આવું બોલે, ચારણ છો એટલે બોલવું પડે ને, એમાં પસવાયનો પરિવાર છો એટલે બોલવું પડે. પણ આજ અઢારે ભરણે થાય અને માને ઉજળી કરી છે બાપ. તો હે ચારણો, હવે તો સમજો ચારણો. હું કાયે માટે કહું, કોઈ મારા ચારણો આયુરો કાઠી મેર અઢારે ભરણ કોઈ પણ ધર્મ ને હાનિ પૂગે. હવે પેલા વિડીયો બાપુ નો જાય છે, પણ ખબર પડે તો હા, એ સત્ય અને પ્રૂફ હોય તો જ હું દઉં છું. એને તમે કયો અને અમે મીડિયામાં બોલી તો ધોળી કહેવાય, ધોળી. મારે તો ખબર પડી જાય, સમજો. હવે સમજો ચારણો, હવે સમજો બા. હા, દીકરીને બોલાવજો, હારે ભલે પરસંગે બેનું ને ભૂયું ને અરે રાજી કરો દીકરીને. એક એક જો લુગડા આપે હોય તો દીકરીને રાજી કરો, રૂપિયા આપો. હું અઢારે વરણ ને કહું પણ પગલા ની પડતા બંધ કરો. પગલા એ તો ઘો ખોઈ દીધી, ઘો પગલા શીના પગલા ભાઈ? મારા હું પગલા પાડું તો શું મળે તમારે વાળું? આ રવાજો પડતા આ પગલા એ તો દેશા ઘો ખોઈ દીધી છે. હા, મને ઘણા કે બાપુ એમના બિચારા ખબર નથી, કવિરાજ ખબર નથી કે બાપુ પગલા નું શું લેશો. મેં કીધું પગલા એટલે શું? પણ કે અમારે ઘરે પધરામણા બેસી ના, એ કે આવો ને અમે પધરામણા નથી કરતા, પગલા નથી પડતા. અમે આશીર્વાદ દેવાય, આશીર્વાદ દેવાની ચીજ ને દેવાય જાય. તો કે બાપુ પગલા પાડો ને. પછી એને કીધું, હું કહું નામ નથી લેતો, મન કે એક હતા એને પગલા ના મને એકવે જ આપીધા. હા, પછી એ કે અડધી કલાક રોકાવ તો 51,000 દેવાના, 1,01,000 દેવાના. હવે તો હા ભણો. મેં કીધું બેટા ઈ પાપ લાગે મને આજે, પણ 1,00,000 ને તું 1,00,000 પગલા ના દે. એક કરતા કોઈ ગરીબ ઘરની દીકરીનું કનાદાન નું ફૂલ લે ને, બગલ તારા ઘરે એવા પગલા પાડશે તારી હાથ પેટી તળી જાય છે. હા, અને પાછા તમ પગલા નો પડાવ નાખ્યું કાઢે. હા, આથી સાવધાન, સાવધાન. હું મારા થી નાબૂદ બીજા એમાં તમારે સમજી જવાનું હોય, હું મારા ઉપર કરું છું ને એમાં તમે સમજી જાયો.
ચારણો સમજી જાઓ, કારણ કે સમજો ને બધું સમજાવાય નહીં. સમજી ગયા? આ હું સમજો, આ રૂપક બોલ્યા ત્રણ ફૂલ, ગુલાબનું અને મોગરાનું, ચંપાનું અને ગુલાબનું, આ આપણે નક્કી કરવાનું છે. સમજી ગયો? મૂર્ખને સમજાવવાનું હોય, ડાયમાણાને કહેવાનું હોય, કારણ કે ડાયમાણા સમજી ગયો શું બોલ્યો એમાંથી. એમ ચારણો તો સમજી ગયા છે, ભલે બીજો વડે સમજી ગયો છે, પણ દીકરીને બોલાવો. અને જ્યારે કોઈ પણ વરાળ ઉપર પક્ષપાત ગંગા નો અવતાર આજે એના હું તમે હા દેવા દુઃખ દેવા કરી છે, એના ફોટા મારા તમારા ગળામાં લઈ ફરી છે. આ મઢડા વાળી બાપ જો તો ખરા ગંગાનો અવતાર ઈ હોનભાઈ, આ નાનભાઈ માને ભૂખે જેને જન્મ લીધો છે, હમીર બાપુની દીકરી. જે રીતનો વિચાર કરો ચારણો, તમારા ઘરે તમારી દીકરી છે ઈ જ હોનભાઈ, આઈપીએસ છે ઈ જ હોનભાઈ, ટકનું લેવી ખાઈ છે ઈ જ હોનભાઈ. હવે તો સમજો મારા આવર, હવે સમજો ચારણો. આ હું બોલું છું, કેટલા ફી છૂટી જાય છે કે આ માહણીઓ કાયમ આ વાત કરે છે. વાર પાછો મને માહણીઓ કે બોલો, સારું કદાચ મરી જાવ તો પડી જવાનું છે. માહણીઓ કે હાથ બોલે છે, પણ સંતાનોને બોલવાની જરૂર નથી. સંતાનોને પછી બોલાય, મા મોર આવી બોલતી હોય આને મા કહેવાય. અવતાર આવડ કે ના બાપુ મારે આવવું છે. જો એમ કહી દે કે બાપુ હું ચાર વરણ નો ઉદ્ધાર કરવા આવી છું, મને ઓળખો, તો કારણ કે આ આપીને આપણ જ નહીં. એને એમ ન કીધું ચારણો, સમજો કે બેટા અહીંયા નો આવવાય, અહીંયા કુતબો બહુ ખરાબ છે. કુતબો સમજી ગયા? એને કુતબો કહેતા ચારણો, કે કુતબો છે કે ભલે નો હોય બાપુ મારે આવું છે. જો તમે ઘી લઈ વેચવા જતા હોય તો હું આવું છું, પણ ધાનો નહીં હોય હટ કરી, ભલે બધા બોલતા છે પણ હું અન્યાય થયો છું ને ન્યાય કરું છું આ શબ્દ દ્વારા. તે ચારણોના બંગલા નતા, ઝૂંપડા હતા, કુંભા હતા. વધારે ધડ કરીને એટલે માનું બાવડું પકડીને કુંભા પૂરી દીધા. કીધું ધ્યાન રાખજો જીવણીનું, કે જીવણીએ હટ પકડી છે હરધાર આવવા માટે. કે હા ધાનો નહીં હરધારમાં પાદરમાં પૂગીને એ પેલા જીવણી ઉભી દી આવી. ઓહો જીવણી તું આયા, અને એને દેખ જુવાન દીકરી છે, કદાચ મોર આવતી રહી હોય. બાપને ખબર નથી પડી કે ખુદ આદિ આવર આવીને ઊભી રહી ગઈ જીવણી. કે બાપુ કે હા આવતી રહી, ભારે કઈ રીતે બેટા? એ આપ જાણો છો મોટી વાત છે. કીધું કવિરાજ હવે તમે ઘી દઈને જત નીકળી જાઓ. જીવની દેખાતી તો પાપીઓ હતો ને, જેનો કાળ આવી ગયો હતો એને સિંહણ દેખાવા મળી. મોઢામાં લઈ લીધો, ફેરવો, પ્રાષ્ટો ઘણું કે છે. પલંગથી પસાડ્યો ભીત હર ભૂકા, એ બાકરના ભૂકા તો જમવા લાગી જીવણી. બાઈ તમારો બાકરો થાન કયો છે, એ હર ધાનો હેઠ જતો જોપે લીધો જીવણી. હે બા અમે તને ઓળખી ન હૈયા, એ કે હારું કર્યું ઓળખી ન હૈયા, પણ હું તો ઓળખી ગઈ ને.
પણ મા બોલ્યો એટલે માએ મૂકી દીધો, આને મા કહેવાય. જા પડે ઉધિયા પિન તરીકે ઉદા હે, પણ કોકની ઉધર હોય છે તારા ગાંઠિયા માં જે મટી જાય છે આને મા કહેવાય હે. પણ એને એમ નો કીધું હું મા છું, એને માતાજી નો કીધું હું માતાજી, માતાજી નો થાય મા, કારણ કે ચારણની જપ્ત માને આઈ કહેવામાં આવે છે. આઈ તમારા ઘરે આઈ આવ્યા છે, સમજી ગયા? હવે બાકી ચારણો તમે પાત્રું કરજો, હું બોલું એમાં. આઈ આવી છે એ 18 ની હોય કે 80 ની હોય કે 1 વર્ષ ની હોય, જન્મ્યો એને આઈ કહેવાય. આ જગતંબા એને એમ ન કીધું હે, ઈ ફેમસ થાય જગત. આજ હું તમે એના ઇતિહાસ બોલી રહ્યા છે. આઈ જીવણી તમે વિચાર કરો, હોખડા ની માલકો બેલા ખાન કે જેને હરપ ન થયો તો, અને બળદા ની દીકરી બાપ તમે વિચારતો કરો આઈ જમણી હે, નકર એની કુળદેવી લાલી આવી છે. પણ કીધું કે જા બાપ બહુ મોટી વાત છે, અને બેલા ખાન ને ઉભો કર્યો કે માગો કે મેં ચારણો છે આમ કરવા વાળા નથી, આમ કર્યો એ તો આઈ ની દયા તો ઉભો કરી દીધો. આ જગતંબાની તાકાત એક એક શબ્દ જો બોલી અને બોલ છોટે, સમજી ગયા? આમ આમ દૂરી કરે, આમ આમ બોલે એટલે બોલ છોટો. બે વાત ઓછી કરો, કારણ કે તમે વાત કરજો હું ભૂલી જાય, ઓછી વાત કરો. આ ઉપાડા એવા લીધા છે પૈસા એટલે બે જાઓ બીજા તો આને જગતંબા તરત રીજવા વાળી. મને એક જાણો કે રામ ને લક્ષ્મણ ને મૂછું કેમ નથી રાખતા, હવે મને ઈ ડખો કરી ગયો છે. મને કહે રામ ને લક્ષ્મણ ને શત્રુઘ્ન ને મૂછું કામ રાખે, મેં એવું નથી. મને કે બાપુ તમે તો ચારણ છો, આઈનો પરિવાર છો, એનું કારણ મેં કેન્ટર ભૂલી ગયો છે. કે રાજપૂત નો દીકરો મૂછું નો હોય એ કે મહાભારતમાં બધા કુળો કુળો મોછો વેચ વેચની છે દાદી મૂછ, અને આમાં બધા ભાઈ કામ કર્યા, મેં એવું નથી. રાજપૂત મૂછ વગરનો હોય જ નહીં, પણ બિચારે પેન્ટિંગ વાળો ભૂલી ગયો. મને કે એ વાત તમારી હાથી, બાકી કીધું હું તું જોવા તો ગયા નથી, હતી જ નથી. એટલે આ આ મને ઘણા પ્રશ્નની મારામારી થાય છે ભાઈ, વાત એ હાથી છે. મૂછ રાખવાથી એવું નથી, મૂછ ન હોય તો મૂછે તાપ્યો કામ કરે ને એને મૂછ રાખી કહેવાય, અને બાકી મૂછ હોય મૂછે તાપ્યો કામ ન રાખી ને એને ખડ કહેવાય, સમજી ગયા? આમાં ઘણા પ્રકાર આવે છે. તો આ વસ્તુ છે, અને મેં કીધું કોકને કહીશું કે રામ ને લક્ષ્મણ ને આપણે આવા ચિત્ર રાખો મૂછું વાળા રાખવા છે. એટલે કારણ કે મારે હનુમાનજી મૂછું વાળા છે, હનુમાન ચારણ નો ભાડે છો, આ વાતું કરતા જ તો બંધ થઈ જાય. જો હા હનુમાન ચારણ નો ભાડે છે, ગૌતમ ઋષિ ગૌતમ ઋષિ ચારણ છે, અંજની છે એ ચારણ ની દીકરી છે, સમજી ગયા? તો અહલ્યાની દીકરી છે, આ તો શરાબ થી સજા બની ગઈ, અને રામના પગની રથકણ ઉડવાથી પછી જે સજા હતી અહલ્યા બની ગઈ છે, અને અંજની ખાડો ગાળીને ઉતરી ગઈ હતી. એના ગુરુએ કીધું કે બેટા ડુંગળીનું મોઢું નથી જોતા, કે તમે જ ગુરુ થાવ, અને જે પારો હતો હેઠે મુકાય નહીં, એ રુદ્ર વિજ્ઞાનનો ગણ એ હનુમાન, સમજો? આ અમુક વાત આ નથી કહેતા મહાભારતમાં, મહાભારત બચાવવાનું છે, 9 દિવસનું તમામ બચાવી ગયા છે. મહાભારત છે ને રાખ્યું છે 9 દિવસનું મહાભારત કથા, અને 21 દીકરીનું કન્યાદાનનું ભોજ, કે જે અમારા અમૃતલાલ મોતીલાલ ઠક્કર અને હસ્તક એનો દીકરો આશીષભાઈ પણ અહીંયા કરવાનો છે. બાપ તાળીથી બતાવો દીકરાનો, થવા 2 કરોડનો ખર્ચો છે. ઈ કે બાપુ અમારો પરિવાર આજીવન બંધાણા છે, કે મોગલ ધામે જે તમે કરો કથા કરો, કે 151 દીકરી કરો, 21 કરો, 101 કરો, આજીવન અમે બંધાઈ ગયા છે. મોતીલાલ ઠક્કર નો પરિવાર, આશીષભાઈ નો પરિવાર, તમે વિચાર કરો, મોતીલાલ અમૃતલાલ ઠક્કર હસ્તયાનો પરિવાર, આશીષ દીકરો કાયમ માટે બંધાઈ ગયા છે મગનધામે. બોલો, અને પાછું કોર નું કહી ગયો કે કોર હું કરવાનું, મેં કોર મેં હાથ દીનું કીધું ભાગવત વચાયું છું ફરીથી. એ કે કોર ભાગવત નહીં, કોર કે દેવી ભાગવત 9 દીનું વચાવજો બાપુ. અને જે આપણા અંબે ધામ
દુર્ધૈ સિદ્ધાર્થ ભારત છે પરશુરામ નો પરિવાર એ જ વાંચે બીજું કોઈ નહીં. કાલ વાંધો ને આપણે એને કહી દઈશું. આ વસ્તુ છે હજી બ્રાહ્મણો પડ્યા છે વાંચવા વાળાઓ, બાકી દ્રષ્ટા દેવાળા કેટલાય પડ્યા છે. પાંચ પાંચ લાખ પાંચ પાંચ કરોડ નો ટકો કરી જાય મજીક માથે ખાલી કલાકાર રીતે બોલતા હોય અને કથા નો કથા કહેવાય. સમજાય તમે? મજીદમાં એટલા ચતુર બની ગયા છે. દ્રષ્ટાંત માટે દ્રષ્ટાંત, દ્રષ્ટાંત માટે દ્રષ્ટાંત. પાછા હારું માણા ને દીકરા કોઈ નામ કરો દેતા નથી. કોઈના ઘરે જાઓ, ઝૂંપડે જાઓ, સાપડે જાઓ, મંદિર હોય, મસ્જિદ હોય કે કથા હોય કે ઘર હોય, એમાં હું આવી ગયો. આવકારો તમને ન દે ને તો એનું જાહેરમાં તમે એને મોઢા માટે ઝાપટજો, આવો નશો રાખજો. કાય કથાકાર કેમ તું ભાઈ મને આવકારો નથી દેતો? હે કે તને સમાધે થઈને અહીંયા બેહાયો છે અને તું આવકારો નથી દેતો? આવું કહ્યો અને એને કાન ઉઘડે. હા બાપુ કે કોઈને આવકારો નથી દેતા, એ બાપુ નથી લેવા વાળો છે. સંતો બધાને ભાઈ આનું પાવર બદલાવો ગાયકા સંત બધાને આમાંથી 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 હાલો સંત બધાને આવકારો દેવા વાળો છે બાપ. સંત કોઈનો પક્ષપાત કરવા વાળો નથી. હાલો આ તમને પહેલા કહું છું ત્યારે રખાય નહીં. આ ક્યારે ઉતરી જાય આનો વિશ્વાસ ન હોય. સમજી ગયા ને? ફટાફટ આવે બેટા તો જરી સમજો. કોઈ પણ આવકારો આપો, આવકારો નો આપે ને એના ઘરનું પાણી નો પીશો. હું બધાને કહું છું એમાં હું ભેળો આવી ગયો છું. આવકારો આપો બાપ, આ બધું આવકારાનું છે. અને મારા ચારણોને પણ હું ખાસ એટલું કહું છું બાપ કે ચારણો ચારણ વટવાળો હોય, ચારણ વટવાળો હોય, ચારણ વેણી કેણી વાળો હોય, ચારણ ને માન નો એ ચારણ ઉભો નો રે બાપ. આ ચારણ ના લક્ષણો છે. પણ માન નો હોય એ આ તમે ચારણો જાતા નહીં બાપ. એક પાવન ધામ થી તમને આદેશ છે બાપ. આજો આ બેટરી હોત ઉતાર નાખી આ પડકારામાં. હારા હારા ની બેટરી ઉતાર નાખી. આ ઉતરાવે છું હારા હારા ની ઉતાર નાખી. કારણ કે હાઈ નો પરિવાર બેઠો. જો બેટરી ઉતરી જવું પડે ઉતાર નાખી. આ તો હાઈ છે બાપ. એમ ચારણો જે તમારો નશો છે બાપ. તમે મહેનત મજૂરી કરતા હોય, તત્મો લ્યાવું ખાતર મોટા અધિકારીઓ હોય, બગલ તમને સુખી રાખે, પણ ચારણો જિંદગી એવી જુઓ બાપ વટવાળી. ચારણ આવકારા સિવાય ઉભો ન રહીએ ગમે ત્યાં જાવ. અને તમને કદાચ બોલવામાં શરમ લાગતી તો મને કહેજો. બાપુ કોઈ કે આવકારો નથી, પાછા બાપુ લીધા છે ઉપાડો. હા બોલે બેટરી પૂરી થઈ ગઈ ને સાંભળ્યો ન સાંભળ્યો બાપુ કોઈ આવકારો જ ન દે. આ બાપુ નથી, આ લેવા આવ્યો છે. સંત કહેલે કહેવાય બાપ. કોઈ પણ ગાદીપતિ આવે, કોઈ બાનાધારી આવે, ભેખધારી આવે, કોઈ મોટો અધિકારી આવે, કોઈ સમાજનો આગેવાન આવે, ગામનો સરપંચ આવે, તો વાંકો જ વ્યાસપીઠ માથેથી બોલે કે પધારો બાપ, એ માણસને હાશકારો થઈ જાય. સમજી ગયા? કોઈના ઘરે જાય ને એમ કે તમને શું આવ્યા, તો તમને ઘા લાગે કે ન લાગે. એટલે આ કરતા આવકારો ને જાતા ને એને કહી દેજો. અને તમારાથી નો કહે તો મને કહી દેજો, હું જાહેરમાં એને કહી દઈશ. કાકો ચારણ છો. આવકારો નો દે આ પાણી નો પીશો બાપ. નશો રાખો. આ તમે બોલતા નથી તો આ બગડા છતાં બોલાઈશ. બોલવાની અમારી ફરજ છે. મને ખરેખર એક માણસે કીધું કે બાપુ આ ગીગો આવું બોલી ગયો, તમે કા બોલો ને હું બધા યારે કરાઈ જાત. મેં કીધું મારો સમય આવે તો હું બોલીશ અને બોલ્યો. પણ મને એવું લાગે છે કે સુખદ સમાધાન થઈ જાય છે. મઢડા વાળી માથે મણિધર માથે મને પૂરો વિશ્વાસ છે બાપ કે સુખદ સમાધાન થઈ જાય છે. કારણ કે અમે મામો ભાનજ છે આદિ અનાદિથી. તમે જોઈ લો હજારો આવીને અહીંયા આવ્યા છે. પણ
અહીંયા હું પાણી માગું તો મને દૂધ આપે છે, દૂધ આપું તો શરબત આપે છે. અડા ભીડ આવીને અહીંયા આવે છે બાપ. અને વાસણમાં તો અમારો પૂર્વ મંત્રી નથી હો, કાલે બોલ્યો ને અત્યારે બોલવું, અમારા માટે મંત્રી જ છે વાસણ મામો. ઓ પૂર્વ નથી, એ મંત્રી છે અને છે અને છે અને રહેવાનો છે. વાસણ મામો અમારો મંત્રી છે. એ મંત્રી હતા તો એ કામ કરતા, નતા તો અમારા કામ કરે છે. અમારે એમના નહીં, 18 વરોળના આ હીરો વાસણ મામાની જરૂર છે. આ હીરો એને આપણે હજી આગળ વધારવાના છે. વધી તો રહ્યા જ છે, મારા આશીર્વાદ છે, પણ વાસણ મામાની જરૂર છે બાપ. સમજી ગયા ને? હું કોઈ પક્ષપાત નથી કરતો, વાસણ મામાની જરૂર છે બાપ. હું ઘણી વખત વાત કરાવું, કાયથી ને વાત કરે બેઠા બેઠા કે બાપુ ભાઈ બેઠો છે, આ કરવાનું છે. હું વખાણ નથી કરતો, હું એના કામના વખાણ કરું છું. વાસણ મામો અહીંયા આવે છે ને તો અમારું મોગલધામનું કામ થઈ જાય છે. વાસણ મામો આવવાના તો ખાડા પુરાઈ જાય છે રોડના. બોલો હા. અને હારું નટ લગાડતા ફોન કરીને કહી દે છે કે ભાઈ મોગલ ગામે ખાડા પડી ગયા, પૂરી નાખો, બીજે ખાડા પુરાઈ જાય છે. એટલે તો બોલી સહી એમ આવી વ્યક્તિની જરૂર છે બાપ, આવી વ્યક્તિની જરૂર છે. પણ હું કોઈ કારણને માનતો નથી, હું ચારણ છું, રાજનીતિને માનવા વાળો છું. પણ મામા ભારતની આપણે એકતા પરંપરાથી ઢાલી આવે છે બાપ. આ હીરો ચારણો એને આપણે એક થાય દેવાનું છે, એકતા રાખવાની છે અને એકતા પ્રમાણે હાલવાનું છે. અને મા ભગવાનને મગાડવાવાળી સ્વામભાઈ એનું સુખદ સમાધાન આપશે એવો મને પૂરો વિશ્વાસ છે બાપ. તો 18 વર્ષને આદેશ છે, ખબર પડે તો જ વિડિયા બલાડા મારજો, ખબર ન પડે ખોટા બલાડા ન મારજો. સમજી ગયા? આ કાલે ઓલો રૂપાલા બોલતો, મને એનો શબ્દ ગમ્યો, કેવો નામ શું નામ? પરસોત્તમ રૂપાલા. હા, જો કે હું રાજકારણ માનતો નથી, પરસોત્તમ રૂપાલા એ વાત કહેતો હતો આ ભાજપ સરકારની. એ કે આમ થયું ને આમ થયું, પછી એક જાણો કે મોર આવીને કે બોલતો હોય કે મીડિયામાં, તમે મને ખબર પડી કે આને કોઈ ભાવાના પૈસા નહીં દીધા હોય એટલે આ બોલે કે. સમજી ગયા? એટલે એ પરસોત્તમ રૂપાલાની વાત મને ગમી છે. કોઈ હું એનો વખાણે નથી કરતો, પણ હાથા શબ્દોનું હું ચાલી રાખું છું. એમ આ સરકાર કામ સારું કરે છે, આપણે બીતા. અને બીજી વાત, મોદી વડાપ્રધાન બની ગયો છો, હું વહેલો બોલ્યો છું 4 મહિના પહેલા, અને અત્યારે બોલું છું મોદી વડાપ્રધાન છે 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 અને થઈ ગયો છે મોગલ માટે. એ વડાપ્રધાન જ છે, એમાં એ કળયુગનો કૃષ્ણ છે, કળયુગનો કૃષ્ણ છે. હું એને કૃષ્ણ કહું, મારે કે મોદીનું લેવું નથી, મારે કંઈ દેવું નથી, અને મારે કે મોદીનું હારો નથી લગાડતો, પણ મોદી કામ હારા કરે છે. કૃષ્ણ છે કળયુગનો ભાઈ. કયા દેશમાં 800 કરોડ નું મંદિર બનાવ્યું? મને કોઈક દેશ નું નામ તો દો, ભણેલા હોય તો. દુબઈ. હે? દુબઈ. દુબઈમાં 800 કરોડ નું મંદિર આપણે બનાવ્યું કે જ્યાં મુસલે માનનો દેશ છે. મુસલે એ માન એના દેશમાં મંદિર આપણું બનાવ્યું. તો આપથી તો આપણે આ કૃષ્ણ નહીં મોદી તો બીજો શું કહેવો બાપ? તારી જે વધારું ભાઈ કઈ વાંધો છે? ભાઈનું તમને તો મોદીએ ઘણી મોજ કરી છે. હા, એ આંગણવાડીમાં જલસા કરો છો? હા, ખરેખર જલસા કરો છો? હા, જલસા કરે છે ભાઈ. અરે બોલો, ગેસના બાટલા દીધા મોદીએ. ધનીએ છે મોદી બાપ, તને ધનીએ છે મોદી. મોદી મારે તારું કઈ લેવું નથી, પણ તું કામ સારા કરું ને એટલે હું તને મોદી ભેટ દઉં છું. મારા આવડ અને મારા 5 લાખ નો તું 9 લાખ નો દીધો. ધનીએ છે મોદી, તને ધનીએ છે મારા આવડ, ધનીએ છે મારી આવેશ તને લાગી જાય. મોદી કામ સારા કરે, મારે કઈ મોદી નું નથી લેવું ભાઈ, પણ મોદી કામ સારા કરે છે. હા, હું કોઈ કારણ નથી માનતો, ચારણ છો એટલે હું થોડુંક રાજનીતિ માટે આવ્યો છું. સવાશ મોદી, સવાશ ધન્ય છે તને, અને જને તારે જને તારે ધન્ય છે મોદી, ધન્ય છે મારા હાવર, કે આ તું ઇતિહાસ રચી રહ્યો છો. કળયુગ નો કૃષ્ણ છો મોદી, મોદી તું તો કળયુગ નો કૃષ્ણ છો. હાવર 18 વર્ષ ને મોદી વાહે પડી ગયા છે, હાથ પાક ધોઈ પડી ગયા છે. બોલો
એને ખહુડિયા કહેવામાં આવે. ખહુડિયા સમજી ગયા? હા, અમારા ભીખુદાનનો એક જોક યાદ આવે છે. જોક સાંભળાવું દીકરીયું, સાંભળાવું. બે ખહુડિયા હતા, ખહુડિયા સમજી ગયા, ગલુડિયા, બે ગલુડિયા હતા. આ ચારો સમજી જાય છે, બધા સમજી જાય છે. એટલે બે ગલુડિયા હતા, એક ગલુડિયું ઓલા લતા મયું ગયું, કોઈ ગલુડિયું ઓલા લતા મયું ગયું. હું આ મારા માથે દોડું છું. પછી એક ગલુડિયું બહુ સુખી થયું, એને કોઈ મારે નહીં, એને હાચવે, એને તાણે ખવડાવે, પાણી પાય, એને તાણે ઉડાવે, માથે ગોદડા ઓઢાડે, કોથળા ઓઢાડે, હો, અને ખૂબ સુખી થયું. વર્ષો બાદ બે ભેળા થયા. કોણ? ગલુડિયા. બે ગલુડિયા ભેળા થયા, પણ મોટા થઈ ગયા. પણ સુખી જે ગલુડિયું થયું હતું ને, એ દુઃખી થઈ ગયું. એને પૂછ્યું, અરે તારી હાલત કોને બગાડી નાખી? એ કે કઈ કીધા જેવું નથી. અહીંયા ઘણા કહે કે હું મરી જાઉં, પણ મરી જા તમને હું વાંધો, પણ તું કોકને વાત તો કરતો, તારો રસ્તો નહીં રે ભાઈ, વાત કરવી નથી. એ કે વાત જવા દે, હું બહુ દુઃખી છું. તો સુખી થયું ને ગલુડિયું, એ હું કીધું, એ કહે તું મારા મારા ફળીમાં વિવાય, મારા ફળિયામાં વિવાય, મારા શેરીમાં વિવાય, મારા ઇલાકામાં તને જો તાણે ખવડાવ્યું છે, તને હાસ્યું છે, તને કોઈ મારશે ને કે આવું નથી. આટલું બધું દુઃખ છે, આવું નથી. એનું કારણ કે ના નથી આવું, પણ કે તું દુઃખશે તો બોલ. અરે મને તાણે તાણે ધોકો મારે છે, રોટલો તો આપવાનું છે, તાણે તાણે ધોકો. અને એ છોકરાએ કે પૂછડી વાહી દોરી માંગી હોય, મને ઢહડતા હોય, અને એ મારા માથે કમાશા ખાતા હોય, તો કે હું જ જાણું. તો સુખી ગલુડું કે તું અહીંયા વ્યુઆર, તને મારશે નહીં, તને સારું સારું ખવડાવશે, આવું નથી. કે નથી આવું એનું કારણ શું? તે કીધું કે શું? એ કે જ્યાં હું માર બહુ ખાઉં છું, રહું છું ને, કે હા ત્યાં હારું આવું રોજ બાંધે છે. હા, પછી એની હાવું રોજ એને કહે છે કે રામ તને ઓલા ખહુડિયા દઈ દેવી છે, એટલે હું પડ્યું છું. એમ મારા ખહુડિયા થઈ જાય, પણ જવાનું નામ નથી લેતા. એટલે આવા ખહુડિયા થઈ જાય, પણ હટતા નથી. અને આ દ્રષ્ટાંત છે ગલુડિયા ઉપરથી, સમજી ગયો ને? હા, શાક પકાવું લેવા નીકળ્યા ને સાહેબી માથું નીકળી જાય. મેરે જનાદે ને સહર સર, મેરે જનાદે મેં સારા સહન નીકળા, મગર જામીન ને નીકળી જિસકે લીએ મેરા જનાદા નીકળા. જનાદા નો દીકરો થામન કે ગડ્ઢે સોટી જા ને વાહકો તોડી નાખ છે, બીજા શાયરી માં ઉતરી ગયો. એટલે આ સમજો, એક તો આ મોબાઈલે પાડ પીટી છે, આ મોબાઈલે સમાજ ની માટે બટો વ્યહાર દીધો, સમાજ માટે બહુ હાનિકાર છે. આ દીકરીઓને નથી શાક રોટલો બનાવતા આવડતો, નથી કઈ ખબર પડતી. એટલે દીકરીઓ મોબાઈલ રાખો, જરૂર પૂરતા ઉપયોગ કરો. મોબાઈલે તો ભોગડિયા વાળા છે, ભોગડિયા. તમે મોબાઈલ રાખો જરૂર પૂરતો, રોટલા ધરતા નો કરે તો ભપરા પાડે છે. એટલે માઉપરો એ કહું છું, દીકરીઓની માયુને કે દીકરીને ભણાવો તમે ખૂબ, પણ શાક રોટલો હારો બનાવતા શીખડાવો. પછી માનો વાળો સડે કે માં એવી હોય છે, દીકરીને આવડતું નથી. શીખી જાઓ, ઘરે શીખી જાઓ, ભલે થાપડિયા ઘરો ભારતના નકશા જેવા ઘરો મને વાંધો નથી, પણ ઘરો રોટલા ઘરે. હા, પાંચ જણ આવે મોઢા બગાડતી હોય, અરે રામ રામ રામ, આના ઘરનું પાણી નો પીશો ભાઈ. હો, જ્યાં આવકારો છે ત્યાં ઉભારો ભાવ. અને ગમે એ મોગલમાં એ જાઓ, ગમે એ માતાજી જાઓ, હું વિરોધ નથી કરતો, પણ પૈસા નો મુખ્ય, સમજી ગયા તમે? આપે યાર અને માગે ભાઈ. પૈસો ક્યાંય આપશો નહીં, દીકરી બેનું આપજો, કોઈ તમને કે મોગલમાં નડે છે એ મન દઈ દેજો, મેહડીમાં નડે મન દઈ દેજો, કરેલા મૂકેલા મન દઈ દેજો, પણ તમે કોઈ સમાજને નડવાનું કામ ન કરતા. બને કોકનું હારું કરજો. બીજી વાત, તમારી ટીકા થાય છે તો જ તમારા કામ થાય છે. અને ઘણી ભાઈ હું કે ખબર, હું અપા રહું પણ મારું ટીકા કરે છે, મને જવા નથી, મેં જવા લે તારે ક્યાં ટોકરો બતાવો છો? એ ટીકા થાય ને એ હારું સબરી. કાલે પણ મેં વાત કરી હતી,
સબરી 7 વર્ષની ઉંમર હતી, એના લગ્ન હતા અને પક્ષીઓ કપાવા માંડ્યા ઘેટા બોગડા. એટલે સબરી કીધો આ કેના માટે? એટલે કીધું તારા માટે બેટા, તારા લગ્ન છે ને, આ કિલી જરીક નોખી પાડજો. બરાબર. સબરીને સબરીને દુઃખ લાગ્યું, ઓહો મારા માટે આવા જીવ કપાય છે, જો હું વહી જાઉં તો આમાં કેટલાય જીવ બચી જાય છે. અને એ સબરી નીકળી ગઈ જંગલમાં. હું ગુરુનું નામ ભૂલી ગયો છું. અને 7 વર્ષની ઉંમરે એના ગુરુ બેઠા હતા અને સત્સંગ હાલતો હતો. સબરી આમ ઉછી થાય છે, જોતી હતી અને દ્રષ્ટિ પડી ગઈ સંતની. સબરીને બોલાવી માથે હાથ મૂક્યો, કીધું જા બેટા, એથી આ જગ્યાએ તને રામ મળશે, મારો તને આદેશ અને મારા તને જે આશીર્વાદ છે, આ જગ્યાએ તને રામ મળ્યું છે. આ ચારણની ભાષા જુદી હોય, હું ચારણ ભાષામાં વાત કરું છું. સબરી જા તને રામ મળીશ. એમાં 70 વર્ષ થઈ ગયા અને ભગવાન રામે કીધું લક્ષ્મણ, જે 7 વર્ષની હતી અને 70 વર્ષ જેની માથે ગળખોલી આખા વ્યા ગયા છે, એ સબરીના દર્શન કરવા પણ પેલા તમે જોઈ આવો એ શું કરે છે. એ લક્ષ્મણ જોવા ગયા પર્વતકુટીની માલકર રામ 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 શબ્દ કરતી હતી. એક ભીલની દીકરી આદિવાસીની રામ રામ, આજ આવી છે, કાલે આવી છે, આજ આવી છે, કાલે આવી છે. બોર ચાખી ચાખી મૂકતી મીઠા હતા, એકો રાખતી ખાતા હતા, એ ઘા કરી દેતી હતી. આજ આવી છે, કાલે આવી છે. લક્ષ્મણ આવીને રામને કીધું, પ્રભુ એ તો આવ જપણા આપણા નામમાં એટલી આતરમુખ થઈ ગઈ છે કે હું યાદ જઈને ઉભો રહ્યો એને ખબર નથી રહી. તો કીધું લક્ષ્મણ આ સબરી છે. જાય કીધું કે રામ આવ્યા છે અને સબરી થઈ ઊભી ઊભી થઈ, પણ 70 વર્ષની હતી એનામાં જુવાની આવી ગયેલું. અખિલ બ્રહ્માંડનો નાથ મારે જ ઉપડીએ, રાઘવેન્દ્ર સરકાર મારે જ ઉપડીએ. અને હરખેટલો આવ્યો, હરખ તો આવ્યો પણ રોવા માંડી. તે રામે કીધું આને રામ કહેવાય, મર્યાદા પુરુષો જાણવા છતાં કીધું સમરી તને હરખ તો છે, હું આવ્યો પણ તારી આંખમાં આસુડા એ ક્યાંક મને જુદું કહી રહ્યા છે. સમરી એ કયો આસુડા છે? તારી સમરીએ કીધું પ્રભુ હરખ તો મને છે તમે આવ્યા એનો, પણ આસુડા મને એ માટે આવ્યા છે કે મારા ગુરુએ કીધું એક દી રામ તારી પરમ કુટીએ ઝૂંપડી આવ્યું છે, એ મારા ગુરુના શબ્દ હાચા પડ્યા ને એનો મને આસુડા છે પ્રભુ. એ મારા ગુરુનું જેને કહેવાય ભવિષ્યવાણી હાથું પડ્યું અને તમે આવ્યા એના હરખના આસુડા છે. રામ ખુદ પૂયા બાપ આ સબરી. સબરી તો સબરી છે. અને લક્ષ્મણને મોરચા આવી ગયા, આપ જાણો છો મેઘનાથની વર્ષી લાગી. લક્ષ્મણ શ્રેષ્ઠ અવતાર છે એમ જેને કહે મેઘનાથ, એ પણ એક જેને કહે વીર પુરુષ છે પૂરેપૂરો. પણ લક્ષ્મણને જ્યારે યોધ્યામાં પાછા આવ્યા ત્યારે રામને કીધું કે પ્રભુ મારી ભક્તિમાં કઈ ખામી, મારી ભક્તિમાં હે પ્રભુ કઈ ખામી, કારણ કે હું તમારી હારે વનમાં આવ્યો ત્યારે મેં ઉર્મિલાને એટલું કહી દીધું છું, ઉર્મિલા હું ભાઈની હારે જાઉં છું, મા હારે ભાઈ હારે, હવે તમે ઈયા ની આવું ભારે જો ઉર્મિલા ઉંમર 12 પગ નથી દીધો. અને એ ઉર્મિલા એટલું કીધું, હે સહસાય લક્ષ્મણ હું માંડવી છું, અરે માંડવી હું સીતાજી અને એક બેન બીજી ચોથી એનું નામ નથી આવતું, ચારે બેનું અમે જનક વિદેહી ની નીકળ્યું છે, પણ હે લક્ષ્મણ સહસાય હું ઉર્મિલા તમને વિનંતી કરું છું. આદેશ તો કીધું વિનંતી કે તમે મારા હામાં ઉભા ના જાઓ એટલે મારી દ્રષ્ટિના તમે આવી જાઓ. અને દાસી છે એ મારા હાથ જે આંખના પડદા છે નેત્ર જે છે એને છીવી લઈએ જેથી અકબંધ તમે મારી નજરમાં રહ્યો અને આઘા ન જાઓ. પ્રભુ એવી ઉર્મિલા ઉભી છે
કે જેને હું જેને પદાર્થની માલકો નજરની માલકો હું કંડારાઈ ગયો છું, તો શું મારી ભક્તિમાં ખામી છે પ્રભુ કે ના? તો હું સુરીલો નથી કે ના? એવું નથી તો બોલતા કેમ નથી? મને જવાબ કેમ નથી દેતા? મોટા ભાઈ શું મારી ભક્તિમાં કઈ ખામી છે કે હા? લક્ષ્મણ કે કઈ? હા ભરજો કઈ કે આપણે સપનીની ઝૂંપડી ગયા હતા કે હા? એઠા બોલ મેં ખાતા હતા કે હા? લક્ષ્મણ ત્યાં નતા ખાતા ગા? હું હું ગાણો હતો? હું હાથમાં લઈને આમ ગા કરી નાખતો બસ કે ઈ અંજામતે ભોગ્યું છે, નકર તું લક્ષ્મણ ભોગવ્યું નહીં. કેમ? કે હેઠા બોલ તું હુગાડો ને એટલે એનું અંજામ તને ભોગવવું પડ્યું છે. ઈ જે સબરીની 70 વર્ષની હતી એની ભક્તિ હતી ને લક્ષ્મણ, ઈ ભક્તિએ ઈ જે બોરનો તે અનાદર કર્યો, ઈ જડીબુટ્ટીનો ઘા કર્યો, ઈ જડીબુટ્ટ તને ખબર છે તને મોરસાવી કે ઈ જડીબુટ્ટીએ તને ઊંભો કર્યો છે લક્ષ્મણ. પણ જો તે બોર ખાધું હોત ને તો દુનિયાની તાગાય નથી લક્ષ્મણ, તને મોરસાવે રાવણના રણમેદાનની માલ પર. પણ તે અનાદર કર્યો ને એટલે ઉગાડો એટલે લક્ષ્મણ પગમાં પડી ગયા. મોટા ભાઈ માફ કરજો, આને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય. હે મીઠા લાગ્યા મોર એ તારી ભાવના અણમોલ, સબરી તારા મીઠા લાગ્યા મોર. હે સબરી તારા મીઠા બોલ મને આવા લાગ્યા છે રામ કે, એમાં બધું ભાવના આવી ગઈ છે સબરી. સબરી તારી ભાવના એ મને અતિ મોહન છે સબરી. આ રામ 18 વરણ લઈને નાલવા વાળા, જાણવા છતાં કોકને પૂછી કામ કરે એનું નામ મર્યાદા પુરુષોત્તમ રામ. સમજા? આને રામ કહેવાય. મારી માતા દેખાડે છે, આ શું દેખાડે? તારા ઘરમાં મેલું છે, મેલા દીકરો થામાં તારા છોકરાને સંડી શિવડાવી લે. માતા નડે હા, માતા માંડવો માગે છે હા, માતા વટકે છે હા, મેલું છે. જેના ઘરમાં મા બેઠી ને એના ઘરમાં દુનિયાની તાકાત નથી કે મેલું કે વિઘન કરી શકે. આવી અંધશ્રદ્ધામાં જાય ને, અને મોહબત તો એમ કે છે કે જેનું ઘર કદાચ શમશાનમાં તે બની ગયો જ મેં હા, એ ઘરમાં 6 મહિના ધૂપધાન ગૂગલ ઘીનો, ગૂગલ ઘીનો આ ડબલાનું નહીં, ગૂગલ ઘીનો ધૂપધાન, તો એ ઘર મંદિર બની જાય છે. એમાં ભૂતાવણ હોય કે મેલું એનો નાશ કરી નાખે છે મગલમાં. પણ ધૂપ કરો ઘરમાં, કારણ કે તમારું ઘર મંદિર છે અને બીજું મંદિર તમારું શરીર છે. એ શરીરને મંદિર બનાવો, કોઈની ઈર્ખા ન કરો, અદેખાય ન કરો, કોકનું જોઈ રાજી થાવ, કોકનામાં હારી જીવો વાપરો, હાથું કયો પણ ખોટા વખાણ તો કરો જ નહીં. હા હા મને રોજ ફોન આવે, અત્યારે ફોન આવ્યો. ક્યાંથી ના આવ્યો ભાઈ ફોન? અત્યારે રામધણ આશ્રમથી. બાપુને કયો પગલા પાડે લ્યો બોલો, મોરબી રામધણ આશ્રમ કે બાપુને કહેજો કથા છે પગલા પાડે. હવે મારા પગલામાં હું વળી છે પગલા તો મણિધર મોગલ પાડે, વરવારી પાડે, મા આવડ પાડે, અમારી હું અકાત ચાલે પગલા પાડી. તો સમય મળી છે, મોગલની ઈચ્છા થાય છે તો લુખા પગલા પાડવા જાઈશું. બાકી હું ક્યાંય જાતો નથી, કારણ હું જાઉં છું એક જ વસ્તુમાં, જાળવા જેવું ત્યાં જાઉં છું. પણ હું 18 વર્ષને કહું છું, જો તમારે પગલા પાડવા હોય ને તો અમારી ચારણની દીકરીને તમે રાજી કરશો ને એટલે તમારા ઘરે 9 લાખ લોબરિયાળી આવી જાય છે બાપ. અમારી ચારણની આઈને પગે લાગો એટલે ચારણની દીકરી એને આઈ કહેવામાં આવે છે. આઈપીએસ એટલે આઈ, તકનું લ્યાવી ખાતી તો આઈ, અને ડોક્ટર હોય તો આઈ. અમારી ચારણની દીકરીને રાજી કરો એટલે મોગલ તમારા ઘરે પગલા પાડે પાડે પાડે. પણ મારા પગલા ન પડાવજો ચારણો, આ વાત રિપ્લેસ કરું છું. મારા પગલા પડાવતા મારા પગલા તમારું ભરી છે શું? હે પગલા દીકરી ના પાડો. તો 18 વરણને આદેશ છે બાપ, આજે 18 વરણ મોગલ નામે પૂજ્યો છે બાપ. આજે લગ્નની એટલી બધી સિઝન છે કે કપા કાલાની સિઝન જેમ ફાટે એમ સિઝન ફાટી ધુવાડે નહીં, ઠેકાડે ઠેકાડે લગ્ન, જ્યાં જોવાયા લગ્ન.
પણ છતાંય મોગલ ધામે હજારો માનવ મેદની આવીને ઉભી રહે છે એને મારા મોગલના આશીર્વાદ છે. પણ દીકરીઓ તમારે અહીંયા 57 કરેલું મૂકેલું મને દઈ દેજો. કોઈ તમને કે મેળવી નડે મને દઈ દેજો. કોઈ પણ માતાજી નડે મને દઈ દેજો. પણ તમે એક થાય દેજો. કારણ પરિવારનો નથી ને મોગલનો નથી, સમજી લેજો. પરિવાર એક થાય દેજો, માતાજી તમને સુખી રાખે એવા મા મોગલના તમને આશીર્વાદ છે એવા મારા ભાને કિશોર ભાને હું બોલાવું. બાપ બે મિનિટ તું હાલ અને શું કહેવાય આપણા લગ્નની તારીખ બોલ. લગ્નની તારીખ બોલ, કારણ કે હવે એમાં મને ખબર પડતી નથી કઈ તારીખ બોલવી. દેશી માણસો એકવી દીકરીના લગ્ન છે, અહીંયા એક દીકરી નામ લખાઈ ગયા છે. હવે કોઈ ફોન કરશો નહીં અમારા પ્રમુખને તો એકવી દીકરી લખાઈ ગયું છે. તો અમારા કિશોરભાને બોલાવો. ક્યાં ગયો અમારો કિશોરભા? બાપ મારા હાવલ જરીક આવો અને જરીક લાઈવ દ્વારા તમે પ્રચારણ કરો અને જે કથાના દાતાર છે હા એને તમે નામ પાધરું કરો બાપ. કારણ એ તો નામ દેતો નથી પણ આપણે દાન દેતો નામ દેવું પડે. તો એવો અમારા ભારે કિશોર ભાઈ આપું છું બાપ. મારા ભારતને તારીથી બધાનો વાંધો તમને ગાય જય બોલો. મહાભારત રચાયા પછી 10મા દિવસે 21 દીકરીઓના સમૂહ લગ્ન અને આમાં આજે 9 દિવસની મહાભારત છે. એમાં બે મંગળવાર આવે છે. બે મંગળવાર ચૈતન મહિનાનો પહેલો નોર તો અને પહેલા નોર જેથી મહાભારતની શરૂઆત થશે. 9 નોરતા એટલે 9 દિવસ આઠમ અને મંગળવાર માધવ પ્રાગટ્ય અને મહાભારત અને 21 દીકરીઓના સમૂહ લગ્ન 9/4/2024 થી 18/4/2024 આ 10 દિવસનો અમારો પ્રોગ્રામ છે. તમામે તમામ ખર્ચ આશીષભાઈ અમૃતલાલભાઈ ઠક્કર પરિવાર દ્વારા 2.25 કરોડનો ખર્ચ એક જ વ્યક્તિ કરે છે. માની કેટલી કૃપા હશે બાપ આ દીકરા ઉપર એ તો તમે વિચાર કરો બાપ. અને પાછું આજીવન બંધાયેલા એ પરિવાર આજીવન સાથે બંધાયેલા છે. અને આજે પણ મંગળવારે અમૃતલાલ આશીષભાઈ અમૃતલાલભાઈ ઠક્કર નો પાછો નીકળાયો છે બાપ. આજીવન આજનો પ્રસાદ પણ એમના પરિવાર તરફથી છે બાપ. બોલ શ્રી ગણેશન મોકલો બીજી વાત. જે મંગળવાર આઠમ આવતી છે ને 8મું 9મું મંગળવાર તેથી જ બાપુ એ માના આ બેહણા થયા છે. તેથી હવા કિલા 135 માના મગજ જમાઈ ગયા. બાપુના આદેશ જયારે ચૈતન મહિનાને આઠમ જે માના બેસણા થતા બા એ જ મંગળવાર અને એ જ મંગળવાર જયારે બેસણા થતા બા ત્યારે હવા કિલો સવા કિલો લાપસી જવાની માને સવા કિલો લાપસી નો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. પાંદડામાં 135 પાંદડામાં 135-40 ભાવિક ભક્તો પ્રસાદ લીધો. આ માની કૃપા છે બાપ. અને આજની તારીખમાં પણ તમે જોઈ રહ્યા છો કઈ ખૂટવાનું નામ જ નથી બાપ. અમે અહીંયા 200-250 સેન્સરનો જે સેવા આપીએ છીએ બાપ. અમારી ઓગાળ બહારની વાત છે કે અમે બાપુ પાસે જઈએ અને બાપુને એમ કહીએ કે આ વસ્તુ ખૂટી છે કે આ વસ્તુ નથી એ અમારાથી ના બોલાય. કારણ કે અમને જોયા નથી સવાલ દોઢવા સામે આવી જાય છે બાપ. એની માની કૃપા છે કે આ લાંબો હાથ માન મંગલ કરવા દે ની વાત આપવા વાળી મારી જ્ઞાનમાં છે બાપ. આપે આપે તે હાલ માંગે એ તો બધી ભાઈઓ છે મારા. હા જા
હા વાહ હા